નમસ્કાર, મંતવ્ય લાઈવ સાથે હું છું જંખના. દવે નજર કરીએ મહત્વના સમાચાર પર. બ્રેકિંગ ન્યૂઝ જે કચ્છથી મળી રહ્યા છે, અત્યારે કચ્છમાં કોરોના વાયરસથી પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું છે. ત્યારે મહત્વના સમાચાર જે હાલ સામે આવી રહ્યા છે, કચ્છના માધાપરના 62 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું છે. સતત જે પ્રમાણે મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે, ખૂબ જ ચિંતાજનક હવે આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં માધાપરના 62 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું છે. સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત થયું હતું, ત્યારે સતત જે પ્રમાણે પોઝિટિવ કેસનો આંક અને મૃત્યુનો દર પણ વધી રહ્યો છે, હવે લોકો માટે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. ખૂબ જ સુરક્ષિત અને સતર્ક રહેવાની જ્યારે જરૂર છે, પોલીસ દ્વારા પણ વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. લોકોને સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે અને સતર્કતા પણ જાળવવામાં આવી રહી છે. છતાં પણ આ દરમિયાન આ બધાની વચ્ચે માધાપરના 62 વર્ષીય વૃદ્ધનું કોરોના વાયરસના કારણે થઈને મૃત્યુ નિપજ્યું છે. ખૂબ જ ચિંતાજનક આ સમાચાર સામે આવી રહ્યા છે. મોતનો આંકડો ન વધે એના માટે થઈને લોકોએ ખૂબ જ સુરક્ષિત અને સતર્ક રહેવાની જરૂરિયાત છે. ત્યારે માધાપરના આ 62 વર્ષીય વૃદ્ધનું જ્યારે મોત થયું છે, વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે. કૌશિક, જણાવશો ખાસ કરીને માધાપરમાં એક કોરોના વાયરસના પોઝિટિવ કેસનું મૃત્યુ નિપજ્યું છે. હાલ જે પ્રમાણે મોતનો આંક વધી રહ્યો છે, શું છે વિગત? જી, કચ્છમાં કોરોનાનું સંક્રમણ મર્યાદિત રહ્યું છે, પરંતુ આ ઘાતક વાયરસથી આજે પહેલું મોત નોંધાયું છે. માધાપરની કૃષ્ણપાર્ક સોસાયટીના 62 વર્ષીય પુરુષ દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે. ગત 5 એપ્રિલે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમના નિકટના સંપર્કમાં આવેલા તેમના પત્ની અને પુત્રવધુને પણ કોરોના બહાર આવ્યું હતું. કોમ્યુનિટી ટ્રાન્સમિશનથી તેમને ચેપ લાગ્યો હોવાનું અનુમાન વચ્ચે હજુ સુધી તેમના ઇન્ફેક્શનનો સોર્સ મળી શક્યો નથી. જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સોની વૃદ્ધની તબિયત સતત કથળતી જતી હતી અને ફેફસામાં ઇન્ફેક્શન ફેલાતું જતું હતું અને તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. તબીબોએ તેમને બચાવવા અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ આજે મોડી સાંજે તેમણે દમ તોડી દીધો છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના જણાવ્યા પ્રમાણે મૃતકની ડેડ બોડીને પ્રોટોકોલ મુજબ ખાસ આવરણમાં સંપૂર્ણ પેક કરી ભુજના ખારી નદી સ્મશાન ગૃહે લઈ જવામાં આવશે અને આજે રાત્રે જ અંતિમ સંસ્કાર કરી દેવાશે. તેમના પુત્રને દૂરથી અંતિમ દર્શન કરવા દેવાય તેવી શક્યતા છે. દરમિયાન આજે આરોગ્ય વિભાગે માધાપરમાં ફરજ બજાવતા 10 પોલીસ કર્મચારીઓ અને અન્ય લોકો તેમજ મુંદ્રામાં મુંબઈ સહિતના અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો સહિત કુલ 45 વ્યક્તિઓને રેન્ડમ સેમ્પલ મેળવ્યા છે. ત્યારે ભુજ નજીકના દૈસરા ગામના કેન્સરગ્રસ્ત 25 વર્ષીય યુવકના કોરોના લક્ષણો જોવા મળ્યા મળતા તેમનું સેમ્પલ પણ મેળવાયું છે. કચ્છમાં અત્યાર સુધી કુલ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી એકનું આજે મોત નિપજ્યું છે. જી જી, આભાર કૌશિક સમગ્ર માહિતી બદલ. તો ખાસ કરીને કચ્છમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું છે, સતત મોતનો આંક વધી રહ્યો છે.